જેલેસ ટીવીના માધ્યમથી અષાઢ શ્રાવણ માસમાં આવતો પવિત્ર તહેવાર એટલે હિંડોળા ઉત્સવ, તો જાણીએ આ તહેવારનો ઇતિહાસ તથા તેની કથા. જય સ્વામિનારાયણ. દરેક વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જેડેશ ટીવીમાં આપ સૌનું સ્વાગત છે. ભારતીય દાર્શનિક શાસ્ત્રની અંદર, હિન્દુ ધર્મના સનાતન શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે ઉત્સવ પ્રિય ખલુ માનવાહા. આ દુનિયાની અંદર માનવ માત્રને ઉત્સવ અતિ વાલા છે. ઉત્સવ આવે એટલે માનવના મન રોમાંચિત થઈ જાય, એના મનમાં આનંદ આનંદ ને આનંદ થઈ જતો હોય છે. એની પાછળનું કારણ કે માનવ એ કેવું વ્યક્તિત્વ છે કે એને ઉત્સવ મળે એટલે એને આનંદ થાય. આપણા હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર ઘણા બધા ઉત્સવો, જેમ કે હોળી હોય, દિવાળી હોય, નૂતન વર્ષ હોય, મકર સંક્રાંતિ હોય, એ ધર્મશાસ્ત્રના અનેક અનેક વિધિવિધાન પ્રમાણે ઘણા બધા આપણા ઉત્સવો હોય છે. એ પૈકી સાધુ સમાજ માટે, સત્સંગ સમાજ માટે એ સંન્યાસીના ચાતુર્માસ, એ 4.5 મહિના અતિશય પવિત્ર ગણવામાં આવે છે. એમાં પણ ચાતુર્માસની અંદર ભગવાનને રાજી કરવાના ઘણા બધા દિવસો અને ઘણા બધા ઉત્સવો આવતા હોય છે. એમાં અષાઢ મહિનો અને શ્રાવણ મહિનો આ બંનેને ભેગો કરી અને ભગવાનને પારણે ઝૂલાવવાનો એક અવસર, એક ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ. એવું કહેવાય છે કે ભગવાનને એક વર્ષમાં એક મહિનો આપણે પારણે ઝૂલાવીએ છીએ અને ભગવાન રાજી થાય એ રાજીપામાં આપણે આપણો રાજીપો લઈએ છીએ. હિન્દુ ધર્મમાં અને સનાતન ધર્મની અંદર એવું લખેલું છે કે આ દુનિયામાં ભગવાનને જે પારણે ઝૂલાવે અને એ પારણાનું દોરડું, જે નાનેમથી સૂત્ર છે, જે દોરડી છે, એ દોરડીને ખેંચે અને ભગવાન પારણામાં ઝૂલે એટલે એક વખત ભગવાન ઝૂલે એટલે આપણા એક જન્મનું પાપ ધોવાઈ જતું હોય છે એવું શાસ્ત્રો અને સંતો કહેતા હોય છે. આવો સુંદર મજાનો વિધિવિધાન શાસ્ત્રમાં પણ છે. એમ તો કહેવાય છે કે હિંડોળા આજથી 5,500 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણ એમની પરંપરાથી આ હિંડોળા ચાલતા આવ્યા છે. વૈષ્ણવોની અતિ પવિત્ર પરંપરા છે. એવું કહેવાય છે, સંતોના માધ્યમથી સાંભળેલું છે કે જે તે સમયમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણ એ ગોપીઓની સાથે વૃંદાવનની અંદર વિહાર કરતા હતા અને ભગવાન ગોપીઓના મનના ભાવને જાણી ગયા એટલે ભગવાન અદૃશ્ય થઈ ગયા. ગોપીઓ બધી વિહ્વળ થઈ ગઈ, ગોપીઓ બધી વિરહમાં રડવા લાગી કે મારો કૃષ્ણ ક્યાં ગયો, મારો કાનો ક્યાં ગયો. એટલે બધી ગોપીઓ રડવા લાગી એટલે ભગવાન પાછા પ્રગટ થયા. ગોપીઓ રાજી થઈ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણના પગમાં પડવા લાગી. એમાં એક ગોપીને સંકલ્પ થયો કે ભગવાન આપણને મૂકીને જતા રહેશે તો. એટલે એ વખતે પોતાની જે સાડીઓ હતી એના છેડા તૈયાર કરી અને એ ડાળીઓને બાંધી અને ભગવાન માટે એક સરસ મજાનો નાનકડો પારણા જેવું, એ ઝૂલા જેવું બનાવ્યું અને ભગવાનને એમાં ઝૂલાવા લાગ્યા. અને ગોપીઓ ઝૂલાવતી જાય ને ભગવાનને એમ કહેતી જાય કે હે પ્રભુ, અમે તમને ઝૂલાવીએ છીએ, ક્યારે અમને છોડીને જતા નહીં. અને ત્યારે ભગવાન કહેતા, તથાસ્તુ, જે પણ વ્યક્તિ આ પારણું ઝૂલાવશે એ આ લોકમાં ને પરલોકમાં સુખી થશે. ત્યારથી આ પરંપરા વિધિવિધાન પ્રમાણે એ ચાલતી આવી છે. રહી વાત સ્વામિનારાયણ સંપ્રદાયની, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઘણા બધા ઉત્સવો અતિ પ્રિય માનવામાં આવ્યા છે. આ ઉત્સવો પણ અતિ ઉત્સવો દ્વારા ઘણા બધા ભક્તો એ ભગવાનને સમીપે જતા હોય છે. એવાનો એક ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હિંડોળા ઉત્સવને બહુ અતિ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સાથે સાથે આ હિંડોળા ઉત્સવ દ્વારા ઘણા બધા, એ સત્સંગી હોય તોય ભલે અને સત્સંગી ન હોય તોય ભલે, એવા ઘણા બધા લોકો આ ઉત્સવ દ્વારા, આ પ્રસંગ દ્વારા ભગવાનને સન્મુખ જતા હોય છે. હવે તો ટેકનોલોજીનો યુગ આવી ગયો છે, ટેકનોલોજીનો જમાનો છે. આ યુગની અંદર તો ઘણા બધા લોકો એ મંદિરો દ્વારા, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં કલાત્મક હિંડોળા બનાવતા હોય છે. સરસ મજાની થર્મોકોલથી ભગવાનના હિંડોળા તૈયાર કરે, 12 બારણાના હિંડોળા તૈયાર કરે, સુંદર મજાના હિંડોળા તૈયાર કરીને ભગવાનને રાજી કરતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ એક નાનકડી, એક સંતો દ્વારા સાંભળેલી એક નાનકડી વાત છે કે સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજમાન હતા અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન
ને કોઈ લીલા કરવાનું મન થયું અને સ્વામિનારાયણ ભગવાને સરસ પ્રજાની સુંદર લીલા કરી અને એ લીલાના માધ્યમથી ભક્તો રાજી થયા. એ વખતે સભામાં સંતો અને હરિભક્તો બધા હતા. એવામાં સંતો બધાએ ભગવાનને કહે છે, પ્રભુ એક એવી લીલા કરો કે લીલાથી અમે આજીવન તમને યાદ કરીએ. આપની લીલા તો અલૌકિક છે, પણ એક એવી લીલા કરો કે ભક્તો તો એ લીલાના દર્શન કરે પણ પરોક્ષના જે ભક્તો હોય એમને પણ એ લીલાનો આનંદ આવે, એમ ભગવાનને પ્રાર્થના કરી. એટલે જોબન પગીએ સરસ મજાનું આંબાની ડાળ ઉપર સરસ મજાનું એક નાનકડું પારણું બનાવ્યું, એક હિંચકો બનાવ્યો અને ભગવાન એ હિંચકા ઉપર ઝૂલવા લાગ્યા. ભગવાન ઝૂલતા જાય અને એ હિંચકા દ્વારા ભક્તોને રાજી કરતા જાય અને સરસ મજાના કીર્તનોની રચના થઈ. એ સરસ મજાના કીર્તનો બનાવ્યા, ભગવાન ઝૂલતા જાય, હરિભક્તો બધાએ ભગવાનને ઝૂલાવતા જાય. એ વખતે સંતોએ કીધું કે જે ભક્તો એ આ ભગવાનને પારણે ઝૂલાવશે એના આધિ વ્યાધિની ઉપાધિ કહેતા તમામ પ્રકારના દુઃખ એ દુઃખનો નાશ થશે અને એ ભગવાનના પરમ ધામને પામશે. એટલે આવો સરસ મજાનો આ હિંડોળાનો પર્વ છે. ભક્તો આખા મહિનામાં જ્યારે પણ જે પણ મંદિરમાં હિંડોળાના દર્શન થતા હોય એ હિંડોળાના દર્શન કરજો. આ લોકમાં તો સુખી થવાના જ છીએ, પણ આ લોક કરતાં પરલોકમાં જે ભગવાનનું ધામ છે એ ભગવાનના ધામમાં જવાનો સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ માર્ગ એટલે આવા ઉત્સવો છે. સરસ મજાનું આ ચેનલના માધ્યમથી આપણે બધાને ઉત્સવ પ્રસંગ શું છે, નાનામાં નાનો ઉત્સવ હોય તો ચેનલ દ્વારા આપણને ખબર પડે છે. ભક્તો આવો સુંદર મજાનો પ્રસંગ આપણને મળ્યો છે. પવિત્ર શ્રાવણ માસ પણ આવવાનો છે. શ્રાવણ માસમાં પણ સુંદર મજાના ભગવાન શિવજીના જે ચરિત્રો છે એને પણ આપણે ગાશું, સાથે સાથે શિવજીનું મહાત્મ્ય છે એને પણ આપણે સમજશું. પણ અત્યારે આ હિંડોળાના પ્રસંગ દ્વારા ભક્તોને દરેકને એક ભલામણ છે કે બધાએ ભગવાનના મંદિરમાં જજો અને ભગવાનના સુંદર મજાના હિંડોળાના દર્શન કરજો. અસ્તુ, જય સ્વામિનારાયણ.